અને ટોટલ કોન્સેપ્ટ, ટોટલ આઈડિયા, ટોટલ થિંકિંગ ત્રણ જણની ટીમ હતી. સ્ટીવન સ્પીલબર્ગ એ બહુ મોટો અમેરિકન ડિરેક્ટર, સ્ટીવન સ્પીલબર્ગ આઈડિયાના જોન્સ, $19 million even if there is a nozzle which turns like this, and if it goes underwater, it will cost you some $20,000. Four or five times. Four or five times, of course. It means the whole ceremony, Beijing Olympics, was $90 million for 60 minutes. And celebration. And Mr. A. Pifan's fee out of 90 million is 10 million. Just his thinking, consultation and designing. He normally gets 10% to 15% of the full project cost. 10 to 15%. Mr. Yutupa is a such a, he is a national asset of Russia. In a committee agenda. So he has to inform the French government. French government makes sure કે ભાઈ દેશ દરે દિનો શું કહેવાય સિક્યોરિટી ફોર હિમ અને એનો પ્રોગ્રામ અપ્રૂવ કરે પછી હી કેન ફ્લાય. એટલે ફ્રેન્ચ ગવર્નમેન્ટ ગિવ્સ હિમ ધેટ મચ ઓફ ઇમ્પોર્ટન્સ ઇન પ્રોટેક્શન. આ સિંગાપોર નો સેન્ટોસા શો, ટોકિયો નો ડિઝની શો, યુનિવર્સલ શો, અમેરિકા ઓર્લેન્ડો ડિઝની એમજીએમ નો બહુ મોટો શો, ઓલ બિગ શોઝ ઇન ધ વર્લ્ડ. મિસ્ટર રિંકુ હી હેઝ ડન ઓલ ધ શો. Is creative genius and extraordinary, brilliant. Because of Time magazine, my top upper on the title page of Time magazine. Like, I mean, Asian and in 2001, I had met him in Orlando for 10 minutes. And I was in an exhibition and I just met him and I knew he is Mr. Liu Pipa, he is such a big figure. And then, Swamini Krupaji, we just approach. અને તમે જેમ કીધું ને કે ટુ એન્ટર ઇન ટુ ધેટ લીગ, આપણી લીગ ઓલરેડી એસ્ટાબ્લિશ. યુ આર જસ્ટ ટોકિંગ અબાઉટ ભૂપેન સુરાની કે ઇફ ટુ એન્ટર ઇન ટુ ધ લીગ ઓફ મીટિંગ મુકેશ અંબાણી ઓર મીટિંગ. અમારે એક બહુ સરસ, અમે આ બનાવવાનું, મિસ્ટેક ઇન્ડિયા બનાવવાનું શરૂ કર્યું તો વી હેડ નો લિટરલી. અને ગોંડલમાં ઇન 2001 દિવાળી સ્વામી બાપા ડિસાઇડેડ કે આખો મોટો ચાર્ટ બનાવેલો સ્વામી બાપા, કે ઈશ્વર સ્વામીએ તો એટલું જ કીધેલું કે આપણે નીલકંઠ ઉપર કંઈક કરવું છે. હવે શું કરવું છે તમે શોધો, નીલકંઠ ઉપર કંઈક કરવું છે. એટલે પછી બધું 6 મહિના સુધી બધું આર એન્ડ ડી કર્યું, રિસર્ચ કર્યું, ઇન્ટરનેટના અને બધા લોકોને મળ્યા અને વી સજેસ્ટેડ 9 ડિફરન્ટ ઓપ્શન કે નીલકંઠ ઉપર વી કેન ડુ ધીસ 9. અને એ આખો ચાર્ટ હતો કે 360 ડિગ્રી ફિલ્મ, પછી 4D ફિલ્મ, પછી આંખમાં પહેરીને 4D, પછી 9 પ્રોજેક્ટર ચારે બાજુથી મૂકી શકાય, એ બધા જુદા જુદા હતા. અને એમાં છેલ્લું આઈમેક્સ હતું, બીકોઝ આઈમેક્સ વોઝ મોસ્ટ કોમ્પ્લિકેટેડ. એન્ડ બીકોઝ ઇવન કન્ટ્રી વાઇઝ તમે જુઓ તો ઓનલી યુકે, સોરી યુએસએ એન્ડ કેનેડા, આ બે કન્ટ્રીમાંથી જ પ્રોડક્શન. Just recently, UK has produced one film. Japan, France, Australia and Germany, they are trying for the last 15 years to produce an IMAX film. They are still not successful. Which country? Japan, Australia. Australia, France and Germany. That was what you problem with. A long story. No, because
ઇવન ધ આઈમેક્સ કેમ દુનિયામાં ખાલી 12 જ આઈમેક્સ કેમ આખી દુનિયામાં અને ઇટ્સ અ વેરી સ્પેશિયલાઇઝ્ડ ઇક્વિપમેન્ટ એની લાઇટિંગ 18K લાઇટ જોઈએ એનું ફિલ્મનું કેમેરા પ્રોસેસિંગ સ્પેશિયલ આખી દુનિયામાં બેસ્ટ લેબોરેટરી કે જે આની ફિલ્મ પ્રોસેસ કરી શકે એના એકે એક પ્રોસેસિંગમાં શૂટિંગમાં બહુ ધ્યાન રાખવું પડે ઇટ્સ અ વેરી ટફ પ્રોસેસ ઇન્ડિયામાંથી સુભાષ ખાઈ જેને તાલ ને એ બધું ફિલ્મ પર સુભાષ ભાઈ હી ટ્રાઈડ ટુ પ્રોડ્યુસ એન આઈમેક્સ ફિલ્મ ઓન તાજમહાલ વિથ ઐશ્વર્યા રાય એઝ મુમતાઝ અને પેલું શાહજહાં નક્કી નહોતું કર્યું એમ બટ અમિતાભ ગોટ ઇન્વોલ્વ એ આર રહેમાન ગોટ ઇન્વોલ્વ એટલે સુભાષ ભાઈ એ આર રહેમાન અમિતાભ ભરત પાલા ઐશ્વર્યા રાય આ ડ્રીમ દે ટ્રાઈડ દે ગોટ ધ આઈમેક્સ કેમેરા ટુ ઇન્ડિયા એ લોકો એક મહિનો ટ્રાય કર્યો 5 મિનિટનું શૂટિંગ કરી અને પ્રોજેક્ટ પર તો દે કુડ નોટ કમ્પ્લીટ સુભાષ ગાઈ હુ હેઝ પ્રોડ્યુસ સો મેની ફિલ્મ અને અમિતાભ ને એવરીબડી વોઝ ઇન્વોલ્વ દે કુડ નોટ પ્રોડ્યુસ ધ પ્રોજેક્ટ એટલે ઇટ વોઝ રીલી ઇટ્સ રીલી ડિફિકલ્ટ એટલે આઈમેક્સ તો ખાલી છે ને આપણે એક નવમું પેલા તરીકે કે આ છે ઓપ્શન ખાલી બીકોઝ સ્વામી કહે કે ભી શું કરવું તો આઈ થાય કેવા માટે it was like that અને એ આમ લખેલું રોજ અને ઇન ઈચ કોલમ ઇટ વોઝ કેપિટલ ઓફ લાઈક એટલે વન ઇન ટેન એટલે ધેર વોઝ અ બિગ ટેબલ એન્ડ સ્વામી જે ટેબલમાં જે બોક્સ કે એની પાછી આખી ફાઇલ તૈયાર કે જે પણ ઇન્ફોર્મેશન કે સ્વામી ને તમારી યુ હેવ ટુ ગો ફુલી પ્રિપેર્ડ વિથ ફુલ રિસર્ચ ઇટ વોઝ દિવાળી ડે 2001 ઇન કોન્ટેક્ટ અને એ બધું થયું ને બધું બતાડ્યું છે સ્વામીને હવે તમે કહો શું કરવું છે ઈશ્વર સ્વામીના મનમાં અને અમારા બધાના મનમાં એ જ હતું કે વિન્ડો ફ્રી સ્ક્રીન 120 ડિગ્રી પ્રોજેક્શન વિથ ડિજિટલ સોલ્યુશન વિચ વી કેન ડુ અને વિચ વી આર ફાઇનાન્શિયલી આપણને પોસાય આ થાય છે અને બધી રીતે આપણને પોસાય સ્વામી કે બસ તો આપણે તે શું કીધું સારામાં સારું તો આ પેલું કહ્યું છે તું બોલવામાં કેમ કે મેં મારા બ્રીફિંગમાં એવું કીધેલું મેં કહ્યું વર્લ્ડમાં સારામાં સારી ઓડિયો વિઝ્યુઅલ કોઈ પણ મીડિયમ હોય તો ડિઝાઇન દેર ઇઝ નથિંગ બેટર દેન બીકોઝ ઇટ યુ સી આઈ મેક્સ વોટ આઈ કેન સી મેક્સ સમજે બસ આપણે એ કરવાનું મેં ભાવીશ હવે આ કેરાલાની તમે વાત કરો છો પણ દેર ઇઝ નો વે વી કેન ડુ પછી આ બધી વાત છે આધ્યાત્મિક રીતે બરાબર છે સ્વામી કે ના આજ કરવું છે ભાઈ સ્વામી શું કે ચિંતા ના કર આ તો યોગી બાપા નો સંકલ્પ છે કરવાનું શું તો સ્વામી કે આપણે અજ્ઞાન છે ને એ જ આશીર્વાદ સ્વામી કે આપણે અજ્ઞાની છે ને બહુ સારું કેમ કે અજ્ઞાન છે ને આશીર્વાદ છે કારણ કે સ્વામી કે અજ્ઞાની હોય ને અને એ જે આઈમેક્સ નું ચાલતું હતું ને એમાં પછી શરૂ કરવાનું પણ શું કરવાનું લિટરલી વી ડિડન્ટ નો
પહેલા તો પિક્ચરો જોવાનું શરૂ કર્યું. પિક્ચર જોયા જ નહોતા એ પહેલા. એટલે બધા પિક્ચરો જ્યાં કેમ તો બધા ડિરેક્ટર નો અપ્રોચ કેવી રીતે કરો? એનો વોઇસ રેકોર્ડ કર્યો અમિતાભ આપણે અને રિજેક્ટ કર્યો.
Then we took Peter O'Toole. Yeah, well, because Peter O'Toole is much bigger than Amitabh. Hollywood. So, lifetime they know about. But what I'm saying is, अपने हम लागे यार सुपर स्वामी ने यार तो हिंदी में तो इंग्लिश में इंग्लिश नहीं हिंदी बनने हो बनने भी रिकॉर्डेड बोल यदि पाचन है यार को पीएम को प्रसन्न चो है तब मैं बोल रहा हूँ ना मैं सिंचू आज तो सब उसने अभी तो गेट तो पाचन पड़ी गया अमर सिंह जी यहाँ आवे लोग नंदा बनने के मामले अमर सिंह ना जो सासू से अपने सत्संग ये था एक सत्संग ही जोड़े अमर सिंह जैसे पॉलिटिशियन को समझ लेना पड़ेगा ना सासू हिंदी में प्रसन्न जनंदन मंदिर में पड़ा है एलएफ टू एलएफ वाई